કે નિદા ફાઝલીનો બહુ સરસ મજાનો શેર છે સાહેબ, કે બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, બચ્ચો કે છોટે હાથો કો ચાંદ સિતારે છૂને દો, દો ચાર કિતાબે પઢકર વો ભી હમ જૈસે હો જાયેંગે. દો ચાર કિતાબે પઢકર. એકાદ બે સવાલ તમને હું પૂછું, જો તમે એના મને જવાબ સરસ રીતે આપો તો છોકરાઓ જેટલા અહીં બાળકો બેઠા છે એને માટે, વાલીઓને માટે નહીં, ખાલી બાળકો માટે, કે બચ્ચાઓ આ દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કોણ કરે છે, ભણેલા કે અભણ? ભણેલા. સૌથી વધારે ક્રાઇમ કોણ કરે છે આ દેશમાં અત્યારે, ભણેલા કે અભણ? ભણેલા. સૌથી વધારે ખોટું કામ કોણ કરે છે, ભણેલા કે અભણ? ત્રણેયના જવાબમાં ભણેલા આવ્યા, તો શું કામ ભણો છો? લિવિંગ સર્ટિ લઈને ઘરે વહી જાવ કાલ ને કાલ, એક નિશાળની જરૂર જ નથી. તો આમાં જો સૌથી વધારે ક્રાઇમ ભણેલા માણસો કરતા હોય, સૌથી વધારે ભ્રષ્ટાચાર ભણેલા માણસો કરતા હોય, આખા દેશને સૌથી વધારે વિજય માલ્યા હોય કે નીરવ મોદી હોય કે 2000 કરોડ કે 9-9 હજાર કરોડ રૂપિયાના ધુંબા મારીને વૈયા જાય, આ કોઈ ગામડાના અભણ માણસો નહોતા, આ બહુ વ્હાઇટ કોલર ક્રાઇમ કરનારા માણસો, એકદમ સુશિક્ષિત, જેને હજી સુધી પકડી ન હોય કે આખો દેશ નક્કી કરે તોય, આ કોઈ જેવા તેવા માણસો થતા નહીં. કહેવાનો અર્થ કે પૂરા બુદ્ધિથી કરેલા ક્રાઇમ આ બધા કરે છે. તો આનો મતલબ એમ કે આપણા બાપદાદાઓ અભણ હતા, પણ એ આપણા કરતા વધારે સાચા હતા, આપણા કરતા વધારે પ્રામાણિક હતા, આપણા કરતા વધારે નીતિવાન ને ચારિત્રવાન હતા. એક તાલી આપણા વડીલો માટે તો બનતી હે બોસ. એક પણ યુનિવર્સિટીમાં ન ગયા હતા અને છતાંય ગામડાના ચોરે બેઠા હોય, એનું જીવન તાલુકાની બહાર નહોતું આપણા દાદાનું કે આપણા દાદીમાનું. એને પોતાના પરિવારની પરંપરા અને પોતાના ઘર પરિવારને પરંપરા વધીને ગામના રિવાજો, જ્ઞાતિના રિવાજોની બહાર નીકળ્યા જ નથી, અને છતાંય આપણા કરતાં સરસ મજાનું જીવન જીવ્યા. અને આપણે અત્યારે તાલુકામાંથી જિલ્લામાં, જિલ્લામાંથી દેશમાં, દેશમાંથી દુનિયામાં ફરીએ જ, અને છતાંય આપણામાં ઘટાડો આવતો જાય છે જે આપણા વડીલોમાં હતો. આનો કારણ ક્યાં, આનું મૂળ શું? આ બધાના મૂળમાં ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ છે. આપણે જેમ ધોતિયા ઉપરથી પેન્ટ ઉપર આવી ગયા, અને આપણે ધોતિયાનો ખરખરો નથી કર્યો ક્યાંય, કોઈએ યાદ કરો, રોટલા ઉપરથી પીઝા ઉપર આવી ગયા, કોઈએ ક્યાંય રોટલાના બે હણા નથી કર્યા, ઓહો હો હવે બધા રોટલા છોડી દીધા, ના ભાઈ બે બેલેન્સમાં ખવાય જ. એક છોકરાને મેં પૂછેલું, મેં કીધું કેમ લાગુ નિશાળની બહાર બેઠો છો? 14 વર્ષ મેં સરકારી સ્કૂલમાં નોકરી કરી એટલે મને આવા પ્રસંગો પણ ઘણા બધા મારી પાસે છે બાળકોની વાતો. મેં કીધું કેમ બેટા બહાર બેઠો છો, અંદર જા. મને કે અંદર ભણાવે છે. એને કેવો કંટાળો હતો કે અંદર તો ભણાવે છે, અંદર થોડું જવાય. હા હા. અને એક છોકરાને મેં પ્રશ્ન પૂછેલો, રણજી બાબુ, મેં કીધું બેટા તને કેવી નિશાળ ગમે? મને કે બંધ. એને ચાલુ નિશાળ ગમતી જ નથી, એમાં બંધ નિશાળ મને બહુ ગમે. એટલે ત્યારે મને એક પ્રશ્ન થયો કે બાળકને બંધ નિશાળ ગમે છે, આનો મતલબ એમ કે કાંઈક નિશાળમાં થઈ રહ્યું છે, એને ગમતું નથી. આમાંથી જેટલા ભણેલા વડીલો બેઠા છે, વાલીઓ બેઠા છે, આમાં નાનકડા હોય, જ્યારે તમે નાના, હું તમે આપણે નાના હતા, તો એ બહુ ભણવું ગમતું હોય એવું કોઈ છે? હાથ ઊંચો કરો. એક પણ માણસ નહીં. આપણને ભણવું નતું ગમતું તો આપણા છોકરાઓને ભણવું ન ગમે? આ તો કૂવામાં હોય તો જવેડામાં આવે ને ભાઈ. જો આ લોકોની પીડા આવી હો બારા. હા, હું તમારા પક્ષે બેટા વાત કરીશ ને, પછી તમને લેસને આપીશ. એટલે બે પક્ષે હાજર રહેજો પાછા, જે તમારો વારો આવે. અત્યારે થોડીક વાર તમારા મમ્મી પપ્પાનો વારો, એને ધોકાવું છું થોડા, કોઈ કીધું નથી ને કાંઈ. એટલે એક બ્રાહ્મણ તરીકેનો, એક શિક્ષક તરીકેનો જે કર્મ છે એ અરીસો બતાડી રહ્યો છું કે ભાઈ આપણા વડીલો અભણ હતા અને છતાંય પવિત્ર જીવન જીવ્યા, આપણે બહુ ભણતા ગણતા થયા, અને ક્રાઇમ રેટ આપણો દુનિયાના બજારમાં, દુનિયામાં અત્યારે ભણેલો માણસ જેટલું ખોટું કરે છે એટલો અભણ માણસ ખોટું નથી કરતો. ડર લા, એને ભગવાનનો ડર હતો. અને અત્યારે તમે જુઓ ભગવાનનો ડર નીકળી ગયો. એ ભગવાન, અને એક માણાને જ કેવું પડે છે ને, માણા થા. લોકસાહિત્યમાં ઘણી બધી વાર અમે બધા કહીએ છીએ કે કોઈ દી ગધેડાને કેવું પડે છે, ગધેડો થા. ઊંટને નથી કેવું પડતું, ઊંટીઓ થા. માણાને જ કેવું પડે કે માણા થા. એ તો એવું ક્યાંક ઘટના ઘટી જે આપણા વડીલોને પરિવારમાંથી શીખવાનું હતું, સમાજમાંથી શીખવાનું હતું, એ ઘટતું ગયું. એટલે મને પ્રશ્ન થયો કે બાળકને સ્કૂલ જ ગમતી નથી. મનુભાઈ પંચોળી, આપણા દર્શક, આપણા લેખકે એક સરસ મજાની વાત કરી. એ છોકરાઓને કીધું કે ચિત્ર દોરો, અને બાળકોએ એક સરસ મજાનું ચિત્ર દોર્યું. અને ચિત્ર દોર્યું ને એમાં ગામડું દોર્યું, અને ઝાડવા દોર્યા, અને મંદિર દોર્યું, અને ચોરો દોર્યો. અને પછી આમ ચિત્ર જોઈને મનુભાઈએ, દર્શકે એમ કીધું કે બેટા આમાં નિશાળ કેમ નથી, આમાં નિશાળ કેમ નથી? એટલે છોકરાએ હામો જવાબ જે દર્શકને પૂછેલો કે સાહેબ આમાંય દોરવાની, આમાંય નિશાળ દોરવાની, એટલે કે આમાંય ચિત્ર, આમાંય નિશાળ દોરવાની સાહેબ. ત્યારે દર્શકે
શિક્ષકોને હું પ્રાર્થના કરું છું કે ખાસ ગુરુકિલ્લી, શિક્ષણની ગુરુકિલ્લી નામનું એક 40-50 પેજનું પુસ્તક છે મનુભાઈ પંચોળનું, એકવાર વાંચજો. વાલીઓને પણ જેને વાંચવાનો શોખ હોય એને, કે ત્યારે એને આ પુસ્તક લખ્યું. કહેવાનો અર્થ એ છે, આપણે નાના હતા ત્યારે આપણા સાહેબના આખા પેરામીટર્સ અલગ હતા. મને તમને ભણાવવામાં આવતા હતા, યાદ કરો, એ સાહેબો બધા કાનમાંથી વાળ દેખાતા હોય ને, માથે ટોપી હોય ને, ધોતી ને, એક ટિપિકલ પેટર્ન સાહેબો જ હતા જે આપણને ભણાવતા. અને મને તો બરાબર યાદ છે, હું નિશાળમાં ભણતો ત્યારે એક સાહેબ આવતા, એ તમાકુ, પેલા તો બ્રાહ્મણો જ જાજા વગે ભણાવતા, એટલે જેના હાથમાં તમાકુનો ચૂનો એને જાણવો માસ્તર જૂનો, એટલે ટોટલ તમાકુ બનાવતા. અને તમાકુ બનાવતા બનાવતા સાહેબ આવે 11 વાગે, હાલો છોકરાઓ ગુજરાતી કાઢો. જાણે કેમ કાઢી નાખવાની હોય, ગુજરાતી કાઢો, એટલે અમે બધા ગુજરાતી કાઢી, 11:30 પ્રાર્થના પૂરી થાય, ગુજરાતી કાઢ્યા પછી કે હવે મથાળા કાઢો, એટલે અમે અનુક્રમણિકા મથાળા કાઢીએ. પછી હવે એમાં 22 પાઠ ભણવામાં આવતા, ક્યાંક 24 આવતા, હવે એક મથાળું 50 વાર લખી નાખો, એક મથાળું 50 વાર સાંભળજો. એટલે જણનીની જોડ સખી નહીં જડે રે લોલ, કવિ બોટાદ કર, હિમાલયનો પ્રવાસ કાકા કાલેલ કર, આ 50 વાર લખવાનું સાહેબ. 4 વાગે વહાનના થાકી જાય, આંગળીઓ દુખવા જાય, થોડીક વાર સાહેબ કીધું રમવા જવા દઉં, 1 કલાક રમી ત્યાં નિશાળ પૂરી. બીજે દિવસે હાલો છોકરાઓ સમાજ કાઢો, મથાળા લખો. ત્રીજે દી વિજ્ઞાન કાઢો, મથાળા લખો. એક મથાળું 50-50 વાર, ટોટલ 6 મહિનામાં એક મથાળું 500 વાર લખાય, એટલે સ્વાભાવિક છે પાકું થઈ જાય. 6 મહિના પછી ઇન્સ્પેક્શન આવ્યું, રેવતભાઈ ઇન્સ્પેક્શન આવ્યું, એટલે બહારથી સાહેબ આવ્યા. એ સાહેબને લઈને સીધા અમારા આ સાહેબ પોતાના ક્લાસમાં લઈ આવ્યા. સાહેબ પહેલાં મારા છોકરાને પૂછી લ્યો, એટલે એક જણાનો ઉભો કર્યો, એ ગુજરાતીમાં 3rd પાઠ, ઓલો કે જણનીની જોડ સકી નહીં જડે લોલ, સમાજ વિદ્યામાં 7મો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, ગણિતમાં 9મો સમય પદાવલી, વિજ્ઞાનમાં 8મો તો કે નિસ્યંદનના પ્રયોગો. બહારથી આવેલો સાહેબ કે ઓહો હો, મથાળા મોઢે આને કાંઈ પૂછવાનું છે જ નહીં, A+. આખો ક્લાસ પાસ થઈ ગયો. બોલો હવે અમે રોવા માંડ્યા, અમને એ તો આગળ તો પૂછો, મથાળા સિવાય કાંઈ નથી આવડતું. એમ વાતનો ખાલી અહીંથી દોર એટલે સાંધું છું સાહેબ, કે ઘણી વખત આપણું પ્રોગ્રામિંગ જ એમ થયું છે કે માણા ફલાણી જ્ઞાતિમાં જન્મે તો જ હારો હોય, માણા દેખાવડો હોય એટલો. અને સાહેબ એના મથાળા નહીં, અને અંદર તો પૂછો એની અંદર કેટલા સારા વિચારો છે. એ ગમે એ કોમમાં કદાચ જન્મો હોય, પણ એ સારો વિચાર તમને આપે છે તો એ બ્રાહ્મણ છે. એની કોમથી કોઈ મતલબ, આપણું પ્રોગ્રામિંગ જ એમ થયું કે આ કોમમાં જન્મો તો જ તમે ઊંચાઈ ઉપર પહોંચી શકો. ત્યારે ફરી ફરીને કોઈ પણ ચેલેન્જ હોય અને ત્યારે તમે લડી શકો, એનું જીવતું જાગતું ઉદાહરણ આ ભાઈ આપણો આપણો પેન્ટર મનોજભાઈ. એકવાર ઊભો થવું પડે દોસ્તારે, આહા, એકવાર ખૂબ બધી તાલીઓના ગડગડાટથી એને આશીર્વાદ આપો ભાઈ મનોજ. કે માણસ એકાદ નાના એક્સિડન્ટથી ઘાયલ થઈ જાય, જિંદગી પર ડિપ્રેશનમાં રહીએ યાર, કે મારો હાથ નથી, અને એ માણસ લડે અને ખાલી એક નહીં 2 હાથ વયા જાય, અને છતાંય આજે એને આપણે ગેસ્ટ તરીકે કોઈ પણ બહારની સ્કૂલમાં બોલાવીએ અને આટલો લોકો એને પ્રેમ કરે. કહેવાનો અર્થ કે આ જિંદગી જીવતા શીખવાડે. એવો જ બીજો દાખલો આપણો રેવત ભાઈનો છે કે હાથ અઘરો થઈ જાય પણ તો હારી થોડું જવાય સાહેબ. એટલે એ આમાં જે આ જ વાત આપણા વડીલોએ આપણને ગામડામાં શીખવાડી હતી, કોઈ યુનિવર્સિટી નહોતી. 41 રેવતભાઈ માટે પણ આપણે પાડવી પડે, મજબૂત માણા છે. બાકી તો હું જઈ આવું તો હું 2 વાર તો હાથને અડું કે રેવતભાઈ આ કઈ થાય, મને કે હવે એ થાય નહીં પણ હવે જરૂર છે, એક તો હાજો છે ને. આ એટીટ્યુડ છે જિંદગીનો સાહેબ, કે ચાલો માતાજી એક લઈ લીધો તો કાંઈ વાંધો નહીં. પણ મનોબળ માણસનું તૂટે ત્યારે માણસ તૂટી જાય છે. આ બંને દાખલા અહીંયા મોજૂદ છે, આ એટલે હું સાબિત કરું છું કે માણસ તૂટતો કાંઈ 2-5 કરોડની નુકસાનીથી નથી તૂટતો, માણસ એક્સિડન્ટથી નથી તૂટે. છે ક્યારે, કે જ્યારે તમારું મનોબળ તૂટે. એક સ્વામી વિવેકાનંદને એક જણાએ પૂછેલું કે સ્વામીજી મારી આંખ ફૂટી જાય તો, મારી આંખ વહી જાય, એક આંખ વહી જાય એથી ખરાબ? સ્વામીજી કે હા. તો કે બીજી આંખ, 2 આંખ તારી વહી જાય એ બહુ ખરાબ? સ્વામીજીનો લે 3રો સવાલ પૂછ્યો કે એથી કાંઈ ખરાબ ખરું? ત્યારે સ્વામી વિવેકાનંદે કીધેલું કે 2 આંખ વહી જાય ને એથી વધારે ખરાબ તારા જીવનનું લક્ષ્ય વહ્યું જાય, તારું વિઝન વહ્યું જાય. આંધળો માણસ પણ દુનિયાના પટમાં ક્યાંનો ક્યાં પહોંચે છે, એમ હાથ ન હોય છતાંય માણસ એની એની કિસ્મત લખી શકે છે. કહેવાનો મારો અર્થ એ છે કે છોકરાએ કીધેલું એને પપ્પા બરાબર બોલાવે, અહીંયા બેટા, એમ કીધું કે તું સમજો જે ધંધો મેં વિકસાવ્યો છે એના તું બરાબર મારા પગલે હાલજે. એટલે છોકરાએ 2 હાથ જોડી અને પપ્પાને કીધું કે પપ્પા હું તો તમારા પગલે ચાલું છું, તમે પગલા બરાબર પાડજો.